વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું અહીં સુધી. તો આ હતું આપણું પેજ નંબર 15. આગળ જોઈએ પેજ નંબર 16. પેજ નંબર 16 ઉપર આપણે જોઈએ તો પ્રશ્ન નંબર આપેલો છે આપણને 6, કે નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો. નીચે આપણને વિસ્તાર કરેલી સંખ્યા આપેલી છે એને આપણે શેમાં લખવાની છે? તો કે અંકમાં. વિસ્તાર કરેલું આપેલું છે ને એને આપણે અંકમાં દર્શાવવાની છે. તો કઈ રીતે દર્શાવશું આપણે? તો લખીએ આપણે 100, 3, 10, 5, 1. તો એને કઈ રીતે લખાય? તો કે 5, 3, 1. આવી રીતે એને લખાય. એકમનો અંક પહેલાં, ત્યારબાદ દશકનો અંક, અને ત્યારબાદ 100નો અંક. તો હવે એકમનો અંક પહેલાં લખી દઈએ, 9, 5, 2, 259. ત્યારબાદ દશકનો અંક આપણને 4 આપ્યો છે, 100નો અંક 1 આપ્યો છે. તો એકમનો અંક શું હોઈ શકે? તો કે 0. ત્યારબાદ 5, 6, 2, 265. હવે આ બાજુ 1, 9, 2, 291. એકમનો અંક 1, દશકનો અંક 1, અને 100નો અંક 1, 111. એકમનો અંક 2, દશકનો અંક 2, 100નો અંક 2, 222. એકમનો અંક 7, દશકનો અંક 8, 100નો અંક 2, 287. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર આપણે જોઈએ તો એમાં આપેલું છે કે નીચેની સંખ્યાઓમાં લીટી દોરેલ અંકની સ્થાન કિંમત લખો. લીટી જે જગ્યાએ દોરી છે એની આપણે શું લખવાની છે? સ્થાન કિંમત. આપણે આગળ શીખી ગયા. હવે અહીંયા આપણને 3 આપેલા છે, તો 3ની પાછળ કેટલા અંક છે? તો કે 1. એટલે કેટલા શૂન્ય મૂકવાના? 1. ત્યારબાદ 1ની સ્થાન કિંમત, તો કે 1 લખીએ. 1 પાછળ કેટલા અંક છે? તો કે 2. કેટલા શૂન્ય મૂકવાના? 2. હવે અહીંયા 8, તો લખી દઈએ 8. 8ની પાછળ એક પણ અંક આપણને આપેલો નથી. ત્યારબાદ 176, તો અહીંયા લખીએ 1, અને ત્યારબાદ 2 અંક એટલે 2 શૂન્ય. ત્યારબાદ 6ની પાછળ 1 અંક એટલે 1 શૂન્ય. 2 લખી દઈએ, 2ની પાછળ કેટલા અંક આપેલા છે? 2. એટલે કેટલા શૂન્ય મૂકવાના? 2. 1ની સ્થાન કિંમત, તો પહેલાં 1 લખીએ. 1ની પાછળ કેટલા શૂન્ય? 1. 4ના 4. 4ની પાછળ એક પણ અંક આપેલા નથી. હવે 1ના 1, અને 1ની પાછળ કેટલા શૂન્ય આવશે? તો કે 2 શૂન્ય આવશે. ત્યારબાદ છેલ્લે આપણને આપેલા છે 2. હવે 1 લખીએ, અને 1ની પાછળ કેટલા અંક આવશે? 2 અંક છે, એટલે કેટલા શૂન્ય? 2 શૂન્ય. હવે 5 લખીએ, અને 5ની પાછળ કેટલા અંક છે? તો કે 1. એટલે કેટલા શૂન્ય આવશે? 1 શૂન્ય આવશે. ત્યારબાદ આગળ જોઈએ આપણે. આગળ આપણને આપેલો છે પ્રશ્ન મહાવરો નંબર 3. તો મહાવરા નંબર 3ની અંદર પહેલો પ્રશ્ન આપેલો છે કે તરત પહેલાંની સંખ્યા લખો. એની પહેલાં જે સંખ્યા આવતી હોય એ સંખ્યા આપણે લખવાની છે. આગળ આપણે જોઈ ગયા કે આગળની તરત પહેલાંની સંખ્યા કઈ કહેવાય, તરત પછીની સંખ્યા કેવી રીતે લખવાની, વચ્ચેની સંખ્યા કેવી રીતે લખવાની, આ બધું આપણે આગળ શીખી ગયા. એ જ પ્રમાણે આપણે કરવાનું છે. તો હવે 116 છે, તો 6ની પહેલાં શું આવશે? તો કે 5 લખી દઈએ, અને 11ના 11, 115. ત્યારબાદ 9 પહેલાં શું આવશે? તો કે 8, અને 14ના 14 બેઠા લખીએ, 148. 168 છે, તો એની પહેલાં શું આવશે? તો કે 167. 8ની પહેલાં કેટલા આવે? તો કે 7 આવે. ત્યારબાદ આગળ 175, 5ની પહેલાં 4 આવશે, અને 17ના 17, એટલે 174. 9ની 0 આપેલા છે, 0ની પહેલાં આવશે 9. 9ની પહેલાં આવશે 8, અને 1ના 1. શું કામ આપણે આવું કર્યું? કારણ કે અહીંયા આપણને શું આપેલું છે? શૂન્ય. શૂન્ય આપેલું હોય ત્યારે આપણે શૂન્યની પહેલાંનો અંક લખવાનો, અને એની બાજુનો જે અંક હોય એની પહેલાંનો અંક અહીંયા આપણે લખવાનો છે. અથવા તો ટૂંકમાં 90 પહેલાં શું આવે? તો કે 89, અને 89ના 89 બેઠા લખવાના, અને 1ના 1 આગળ લખી દેવાના. હવે 5ની પહેલાં આવશે 4, અને 0ના 0, 2ના 2, 204. હવે 15 આવે છે, તો 15 પહેલાં શું આવે? તો કે 14. 14ની આગળ 2 મૂકી દો. તમે આવી રીતે પણ કરી શકો. ત્યાર 30. 30 પહેલાં શું આવે? તો કે 29. લખો 29, અને આગળ લખી દો 2. 229. હવે 61 આપેલા છે, 61 પહેલાં શું આવે? તો કે 60, અને આગળ આપેલા છે 2, તો લખી દઈએ 2. આવી રીતે પણ તમે લખી શકો. ત્યારબાદ પ્રશ્ન 2, તરત પછીની સંખ્યા લખો. 104 આપેલા છે, તો 104 પછી 105.
118 આપેલા છે, 118 પછી 119, 149 આપેલા છે તો 150, ત્યારબાદ 119 આપેલા છે તો 120, 208 પછી 209, 355 પછી 356, 265 આપેલા છે, 265 પછી 266, 277 આપેલા છે તો 278, 279 આપેલા છે તો 280. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3, વચ્ચેની સંખ્યા લખો. 111 પછી કેટલા આવે તો કે 112, અને ત્યારબાદ આવે 113, 129 પછી આવે 130, ત્યારબાદ 131, 170, 170 પછી 171, 171 પછી 172, 199 આપેલા છે, 99 પછી 199 પછી આવશે 200, અને 200 પછી આવશે 201, ત્યાર પછી આપેલું છે 208, 208 પછી આવશે 209, ત્યારબાદ 210, અને ત્યારબાદ આપેલું છે 239, તો 239 પછી આવશે 240. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ આપણે, કે તરત પહેલાની અને તરત પછીની સંખ્યા લખો. તરત પહેલાની અને તરત પછીની સંખ્યા, 115 પહેલાં શું આવે તો કે 14, અને એને આગળ લખી દઈએ 1, 114, 115, 116, ત્યારબાદ 47, 47 પહેલાં આવે 46, તો 146, 147, 148. હવે 69 આપેલા છે તો અહીંયા આવશે 68, 168, 169, 170, ત્યારબાદ 101 આપેલા છે તો અહીંયા આવશે 100, 101, 102, ત્યારબાદ આપેલું છે 202, 202 આપેલું છે તેની પહેલાં આવશે 201, 202, 203, ત્યારબાદ આપેલું છે 207, તો 7 પહેલાં આવશે 6, એટલે કે 206, 207, 208, 239, એટલે અહીંયા કેટલા આવશે તો કે 38, 238, 239 અને 240, 274 આપેલા છે તો કેટલા આવશે તો કે 73, 273, 274, 275, 51 આપેલા છે એટલે 250, 251, 252, 255 આપેલા છે એટલે કે 254, 255, 256, 54, 55, 56, થઈ ગયા કમ્પ્લીટ? તો હતું આપણું પેજ નંબર 16. આગળ જોઈએ પેજ નંબર 17. પેજ નંબર 17 ઉપર ચાલો નવું શીખીએ. એમાં આપણે યાદ રાખવાનું છે, તો શું યાદ રાખવાનું છે, કે મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારે, શું કરે, જે મોટી સંખ્યા હોય એ નાની સંખ્યાને કોણી મારે. અને અહીંયા આપણે જોઈએ કે 18 મોટો છે તે 5ને કોણી મારે છે. આ 18 અને 5, એમાં 18 કેવા કહેવાય તો કે મોટા, એટલે એ શું કરે છે તો કે 5ને શું કરે છે તો કે કોણી મારે છે. તો અહીંયા આ શું છે સમજી લઈએ, કે નીચેની નિશાનીઓના અર્થ સમજો. આ નિશાની શું સૂચવે તો કે થી નાની, આ નિશાની શું સૂચવે તો કે થી મોટી, અને ત્યારબાદ આ નિશાની શું સૂચવે તો કે સરખી સંખ્યા. આવી નિશાની કરીએ એટલે બંને બાજુ સંખ્યા સરખી છે એવું દર્શાવાય. આ નિશાની કરીએ એટલે કે આ બાજુ જે સંખ્યા છે એનાથી આ સંખ્યા મોટી છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આગળ કેવી રીતે હશે તો કે નાની સંખ્યા અને મોટી સંખ્યા, જો અહીંયા તમને 10 આપ્યા હોય અને અહીંયા તમને 25 આપ્યા હોય, તો કે નાની સંખ્યા અને મોટી સંખ્યા આવી રીતે હોય ત્યારે નિશાની આવશે આ, તો આને શું કહેવાય તો કે લેસ ધેન. શું કહેવાય? લેસ ધેન. અને અહીંયા જ્યારે મોટી સંખ્યા હોય અને અહીંયા નાની સંખ્યા હોય તો શું આવશે તો કે ગ્રેટર ધેન. શું આવશે? ગ્રેટર ધેન. પરંતુ અહીંયા આપણે એક જ વાક્ય યાદ રાખવાનું છે, મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારે, બસ આટલું યાદ રાખવાનું છે આપણે. તો જોઈએ આપણે મહાવરો નંબર 4, પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ નિશાની વાપરીને લખો. ઉદાહરણ મુજબ આપણે નિશાની વાપરવાની છે અને લખવાનું છે. તો ઉદાહરણ જોઈએ, 9 એ 22 કરતાં નાની છે, એટલે પહેલાં એણે 9 લખ્યા છે અને 22 લખ્યા છે. અહીંયા શું કીધું છે કે કરતાં નાની છે, તો
આ જે વાક્ય છે એને આપણે ધ્યાન નથી દેવાનું. અહીંયા 9, અહીંયા 22, તો પહેલાં આપણે અહીંયા 9 લખી દીધા, પછી 22 લખી દીધા, પછી આપણે શું હમણાં હું બોલી હતી કે નાની સંખ્યા મોટી સંખ્યાને કોણી મારે છે. જો અહીંયા શું આપ્યું હતું, સોરી, મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારે છે. તો મોટી સંખ્યા આ છે 22, તો એ નાની સંખ્યાને શું કરશે, તો કે કોણી મારશે. અને કોણી કેમ તમારે દોરવાની છે, આવી રીતે. ત્યારબાદ બીજું જોઈએ, 16 એ 48 કરતાં નાની છે. એટલે અહીંયા લખશું આપણે 16, અહીંયા લખશું 48. હવે 48 અને 16, તો 16 એ 48 કરતાં નાના છે, 48 મોટા છે, એટલે શું કરશે, મોટી સંખ્યા નાની સંખ્યાને કોણે મારશે. ત્યારબાદ ત્રીજું, 104 એ 99 કરતાં મોટી છે, એટલે 104 99, આ મોટી સંખ્યા છે, એ નાની સંખ્યાને કોણે મારશે, એટલે આવી રીતે. ત્યારબાદ 119 છે, 165 કરતાં નાની છે, એટલે 119, અહીંયા આવશે 165. 165 મોટા છે, 119ને ધક્કો મારે, એટલે આ રીતે. 169 અને 205. 205 એ મોટા છે, એટલે આવી રીતે. 218 એ 204 કરતાં મોટી છે, એટલે 218 204. 218 મોટા છે, એટલે આવી રીતે. 175 એ 267 કરતાં નાની છે, એટલે અહીંયા લખી દઈએ 267. 267 મોટા કહેવાય, 267 મોટા છે, એટલે કઈ બાજુ વાંક્યું આવશે, તો કે આ બાજુ. ત્યારબાદ આગળ, 254 એ 285 કરતાં નાની છે, એટલે 254 285, મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારશે, એટલે આવી રીતે. 295 એ 242 કરતાં મોટી છે, 242 તો મોટી સંખ્યા નાની સંખ્યાને કોણી મારશે, એટલે આવી રીતે. ત્યારબાદ આગળ આપેલો છે પ્રશ્ન નંબર આપણને 2. પ્રશ્ન નંબર 2ની અંદર આપણે જોઈએ તો નીચેની સંખ્યાઓ વચ્ચે લેસ ધેન, ગ્રેટર ધેન કે બરાબરમાંથી યોગ્ય નિશાની મૂકો. જે નિશાની આવતી હોય એ નિશાની આપણે મૂકવાની છે. તો 7 અને 107, 107 એ મોટા કહેવાય, એટલે નાની સંખ્યાને કોણી મારશે. 75 અને 85, તો 75 અને 85માં 85 મોટા છે, એટલે આવશે લેસ ધેન. ત્યારબાદ 95 અને 65, 95 મોટા છે, એટલે એ નાની સંખ્યાને કોણી મારશે. 109 અને 119, 119 મોટા છે, એટલે આવી રીતે. 168, 168 બંને સંખ્યા કેવી છે, તો કે સરખી, તો શું આવશે, બરાબર. 195, 205, 195 એ મોટા છે, 195 એ 205 કરતાં નાના છે, 205 મોટા છે, એટલે આવી રીતે. 210, 221, 221 મોટા છે, એટલે આવી રીતે. 264, 238, 264 મોટા છે, એટલે આવશે ગ્રેટર ધેન. 100 અને 200, 200 એ મોટા છે, એટલે આવશે લેસ ધેન. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર આપેલો છે આપણને 3. નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ફરતે ગોળ અને સૌથી મોટી સંખ્યા ફરતે બોક્સ કરો. નાની સંખ્યા ઉપર ગોળ કરવાનું છે અને મોટી સંખ્યા ઉપર આપણે શું કરવાનું છે, તો કે બોક્સ કરવાનું છે. તો જોઈએ આપણે, તો છેલ્લો જે અંક છે, એટલે કે એકમનો અંક છે એ, અને દશકનો અંક કયો છે એના ઉપર આધાર રાખશે. તો પહેલાં અહીંયા આપણે દશક, એકમ, દશક અને 100 ત્રણ અંકની સંખ્યા આપેલી છે. તો જોઈએ આપણે અહીંયા બધામાં શું આપેલું છે, તો કે 1 આપેલા છે, એટલે 100ના અંક બધાના કેવા છે, તો કે સરખા. હવે આપણે જોવાના છે દશકના અંક. તો અહીંયા આપેલા છે 1 2 4 6 3, તો 3 6 4 2 ને 1, એમાં સૌથી નાના છે 1, એટલે આ સંખ્યા આપણી થશે બધાથી નાની સંખ્યા. હવે ગોતવાની છે આપણે બધાથી મોટી સંખ્યા. તો 2 4 6 3, એમાં મોટા કોણ છે, તો કે 6, એટલે આના ફરતે આપણે કરીશું બોક્સ. ત્યાર પછી આગળ અહીંયા આપેલા છે 2 1 2 2 2,
તમે જોઈ શકો છો કે બે 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 એક અને બે, તો એક એ નાના કહેવાય. તો આ થશે આપણી બધાથી નાની સંખ્યા 169. હવે આપણે શોધવાની છે મોટી સંખ્યા. તો હવે આપણે જોઈએ બે અને એક, બે અને છ, બે અને એક, બે અને એક. તો બે અને એક, બે અને એક, બે અને છ અને બે અને એક. તો કઈ મોટી કહેવાય? તો કે બે અને છ વાળી. તો અહીંયા આપણે કરીશું બોક્સ. 268 એ સંખ્યા મોટી છે. ત્યારબાદ ત્રીજું. તો ત્રીજાની અંદર જોઈએ આપણે સોનો અંક 2 2 1 2 2. તો અહીંયા એક છે એ નાનો કહેવાય, એટલે આ થશે આપણી નાની સંખ્યા. ત્યારબાદ મોટી સંખ્યા. તો અહીંયા 2 1 6 4. તો કઈ મોટી કહેવાશે? તો કે આ છ વાળી. તો આના ફરતે આપણે કરીશું બોક્સ. ત્યાર પછી આગળ. તો અહીંયા આપેલા છે આપણને 1 1 2 2 1. તો આમાં આપણે શોધવાની છે નાની સંખ્યા. નાની સંખ્યા આપણે શોધીએ તો અહીંયા તમે જુઓ તો 3 વખત 1 1 આપેલા છે. અહીંયા આપેલા છે 1, અહીંયા 1 આપેલા છે અને અહીંયા 1 આપેલા છે. એમાં સૌથી નાની સંખ્યા કઈ? તો એમાં આપણે દશકનો અંક જોઈએ. અહીંયા 9 છે, અહીંયા 7 છે, અહીંયા 4 છે. તો સૌથી નાની સંખ્યા કઈ કહેવાશે? એમાં 4 વાળી. તો અહીંયા આપણે કરી દઈએ ગોળ. તો હવે આપણે શોધવાની છે મોટી સંખ્યા. તો 1 ને આપણે ધ્યાનમાં નહીં લઈએ, તો 2 અને 2, એમાં પણ 1 અને 6, તો 6 એ મોટા કહેવાય. એટલા માટે અહીંયા આપણે કરી દઈએ બોક્સ. ત્યાર પછી આગળ પાંચમું. 1 2 1 1 2. તો 2 વાળી સંખ્યા એ મોટી છે, એટલે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. પહેલાં 1 વાળી નાની સંખ્યા ગોતવાની છે એટલા માટે. તો અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે. તો ફરી પાછી આ 1 1 વાળી સંખ્યા. તો આ સંખ્યા અને આ સંખ્યામાં નાનું કોણ? તો કે અહીંયા 0 છે અને અહીંયા 1 છે. તો 0 અને 1માં નાનું કોણ? તો કે 0. એટલે આ સંખ્યા ઉપર આપણે કરીશું ગોળ. હવે આપણે શોધવાની છે મોટી સંખ્યા. તો 2 2 2 2 3 0. અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો અહીંયા 3 છે. તો 3 એ મોટી કહેવાય, એટલે આના ઉપર કરીશું આપણે બોક્સ. ત્યાર પછી આગળ 1 1 2 2 2. નાની સંખ્યા શોધવાની છે, એટલે આ 2 2 2 અને અહીંયા 1 1 આપેલા છે. તો 1 વાળી સંખ્યાને ધ્યાનમાં લેશું આપણે. તો અહીંયા 3 છે, અહીંયા 2 છે. તો આ 2 છે એ કેવી કહેવાશે? નાની. એટલે જવાબ એવો 123 એ નાની. અને હવે ગોતવાની છે આપણે મોટી. એટલે અહીંયા 1 છે, 2 2 2. તો આ 2 વાળી બધી સંખ્યાને આપણે ધ્યાનમાં લેશું. તો અહીંયા 3 આપેલા છે, અહીંયા 1 આપેલા છે, અહીંયા 3 આપેલા છે. તો 3 1 અને 3, એમાં મોટા કોણ થાય? તો કે 3 થાય. હવે આ જે 3 વાળી સંખ્યા છે અને આ જે 3 વાળી સંખ્યા છે, એમાં આપણે મોટી સંખ્યા ગોતવાની છે. તો એનો એકમનો અંક જોવાનો. અહીંયા 2 છે, અહીંયા 3 છે. તો આ બાજુ અહીંયા 2 છે અને આ બાજુ 3 છે, એટલે આ બે સંખ્યા 23 23 સરખા થાય. તો હવે અહીંયા આપણને આપેલા છે 1 અને અહીંયા આપેલા છે 2. તો 1 એ 2 કરતાં કેવા કહેવાય? નાના કહેવાય. અને 2 કેવા કહેવાય? તો કે મોટા. તો આની ઉપર આપણે કરીશું બોક્સ. એટલે 123 નાના અને 232 મોટા. અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી વંદે માતરમ.